मिर्ची मॉर्निंग। साची दोस्ती એટલે શું? સાચો પ્રેમ એટલે શું? જેને આ બેમાંથી એક પણ સવાલનો જવાબ મળી જાય ને, એની લાઈફમાં બીજા કોઈ પ્રશ્નો રહે જ નહીં। દુનિયાનો સૌથી અઘરો સવાલ છે આ, વોટ ઇઝ ટ્રુ લવ? હવે આપણે દિવસના 24 કલાક જીવીએ છીએ, એમાંથી કેટલી ક્ષણો પ્રેમમાં હોઈએ છીએ? દિવસના 24 કલાકમાંથી એક્ઝેક્ટલી કેટલો ટાઈમ આપણે પ્રેમમાં હોઈએ છીએ, પ્રેમમાં રહી શકીએ છીએ? મારે તારી પાસેથી કશું નથી જોઈતું, તું મને ખાલી 2 મિનિટ મળ, એ 2 મિનિટ પૂરતી છે, પણ એ 2 મિનિટ ખાલી મારી હોવી જોઈએ। તું બીજા કોઈ પાસે નહીં, મારી પાસે જ હોય એવી 2 મિનિટ। દરેક પ્રેમીને આવું ફીલ થતું હોય છે। હવે 2 મિનિટ કે 2 કલાક સાથે ટાઈમ સ્પેન્ડ કર્યા પછી એની ઇફેક્ટ બાકીના 24 કલાક પર રહેતી હોય તો એને કહેવાય પ્રેમ, નહીં તો પ્રેમનો આભાસ। તમે જેટલી પણ વાર સાથે હો, એ સાથ સંગાથનો પ્રભાવ તમારા એકાંત પર પડે। તમે જેટલી પણ ક્ષણો સાથે માણી હોય, 2 મિનિટ કે 2 કલાક, એનો અસર બાકીના ટાઈમ પર રહે, બાકીનો ટાઈમ પણ તમે સંગાથને મમળાવી શકો તો એ પ્રેમ। બાકી તો સતત સંપર્ક, સતત કોન્ટેક્ટમાં રહેવું, સતતનો સહવાસ, એ તો લાગણીઓને ફિક્કી બનાવી દે। પ્રત્યક્ષ મળેલી ક્ષણો તમારી પરોક્ષ ક્ષણોને સમૃદ્ધ કરે તો તે પ્રેમ। અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, પ્રેમને કારણે તમારું રૂટીન સારી રીતે ચાલવું જોઈએ। જો પ્રેમને કારણે તમારું રૂટીન, તમારી એક્ટિવિટીઝ, તમારા વિચારો, તમારું આખું તંત્ર ખોરવાઈ જતું હોય તો એ પ્રેમ નહીં, ઓબ્સેશન છે। તમે સતત કોઈના વિચારોમાં જ રહો ને તમારી પ્રાયોરિટીઝ ભૂલી જાઓ તો આમાં પ્રેમ ઓછો અને ઓબ્સેશન વધારે છે। પ્રેમ તો તમારી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે, તમને આગળ વધવા પ્રેરે, પ્રોત્સાહન આપે, પ્રેમ સબર કરે, પ્રેમ ભીતરથી ખાલી ના કરે, તમારી અંદર રહેલી ક્ષમતાને ખુલીને બહાર લાવી શકે તે પ્રેમ। બાકી જે બંધિયાર બનાવે, તમને રોકે, ટોકે, બાધા આપે, એ પ્રેમ નહીં। તો આજે તો પ્રેમ દિવસ છે અને મારું પ્રેમ પ્રવચન પૂરું થયું, 7:15 થઈ રહી છે। મિર્ચી 98.3, 14th February 2018, બુધવારની સવાર, હું છું દ્વાનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર, અ વેરી 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 હેપી વેલેન્ટાઇન્સ ડે ટુ યુ।